નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ની અંદર વિષય અર્થશાસ્ત્ર અને વિષયાંક પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો, ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે બે ચેપ્ટર, જે માંગ અને પુરવઠો છે, તેનો આપણે અભ્યાસ કર્યો. એમાં ખાસ કરીને ઉત્પાદક છે, જે પુરવઠો છે એમાં ઉત્પાદક છે એ ખર્ચ ઉપર ઘણો બધો આધાર રાખે છે. ઉત્પાદન ખર્ચ જો ઘટે તો એને નફો મળે, તો પુરવઠો વધે, એ બધી બાબતોની આપણે વાત કરી છે. આજે આપણે વાત કરવી છે આવક અને ખર્ચના ખ્યાલો. કોઈપણ પેઢી હોય અથવા કોઈપણ ઉત્પાદક હોય એના માટે આ બે મહત્વના ખ્યાલો ખૂબ જ ઉપયોગી છે. અને જો આ ખ્યાલની તમને ખ્યાલ ન હોય તો ઘણીવાર આપણને નફાને બદલે નુકસાન પણ જતું હોય છે. આવું ન બને એટલા માટે આ બંને ખ્યાલો છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. આ ખ્યાલો છે ખૂબ જ મહત્વના છે, ઘણી બધી રીતે આપણે મહત્વ ધરાવે છે, એનો આપણે અભ્યાસ કરીશું. આર્થિક વિશ્લેષણમાં અર્થતંત્ર છે, જે ઉત્પાદન થાય છે એનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ, વિશ્લેષણ કરવું એટલે આખી પરિસ્થિતિ છે એને આપણે જાણીએ, ત્યારે ખાસ કરીને ખ્યાલ આવે કે પેઢીનું વર્તણૂક, એનું વર્તન ને સમજ, ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ જ મહત્વના છે. પેઢી જ્યારે ઉત્પાદનમાં વધારો કરશે, પેઢી છે એ પોતાના એકમની અંદર ક્યારે ઉત્પાદનમાં વધારો કરશે, ક્યારે ઉત્પાદન વધારશે, આ બધી છે એ પેઢીના વર્તણૂક છે. અને આ વર્તણૂકને સમજવા માટે આવક અને ખર્ચ છે એ ખ્યાલો ખૂબ જ મહત્વના છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાય એટલે ખર્ચ બદલાય. ઉત્પાદનની જે પદ્ધતિ છે એમાં ફેરફાર થાય તો ખર્ચમાં પણ ફેરફાર થાય. જૂની પુરાણી પદ્ધતિ હોય તો ખર્ચ વધુ આવતો હોય છે, પરંતુ જો આધુનિક અને નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરશું તો ઉત્પાદન ખર્ચ વધુ પણ આવે. એટલે જેમ ઉત્પાદનનું સ્વરૂપ બદલાય છે એમ ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો ખર્ચ પણ બદલાય છે. આમ ખર્ચ છે એ પેઢીને જાવક બાજુનો અંદાજ આવે છે. ખર્ચ એ જાવક બાજુનો એટલે કે પેઢી છે એ ખર્ચ કરે છે તો એની આવક જાય છે, અને ખર્ચ કર્યા પછી પેઢી પાસે આવક આવે છે તો એ આવક બાજુ છે. પણ જો આપણે આવક બાજુ જાણવી હશે તો ખર્ચ બાજુને શું કરવી પડશે એનો પણ આપણે અભ્યાસ કરવો પડશે. અહીં એક ઉદાહરણ જોઈએ. આપણે કોઈ ઉત્પાદક છે એ 1000 રૂપિયાની વસ્તુનું ઉત્પાદન કરે છે અને 10 નંગ છે એને વસ્તુનું ઉત્પાદન કરે છે. એની પાસે ખર્ચ કેટલો કર્યો? 10 એકમ છે એ ઉત્પાદન કરવા માટે 1000 રૂપિયા ખર્ચ થયો. હવે એ વસ્તુનું વેચાણ કરે છે 10 એકમ, ત્યારે એને 1200 રૂપિયા આવક મળે છે. તો આપને ખબર પડે કે 10 એકમ પાછળ આપણે 1000 રૂપિયા ખર્ચ કર્યો તો ઉત્પાદકને શું રહેશે? નફો રહેશે. શું રહેશે? નફો રહેશે. ક્યારે આપણે ખબર પડે? કે તમારી પાસે જો ખર્ચ છે એ હશે તો જ તમને ઘણીવાર ખબર પડશે કે આપણી આવક છે એ વધુ છે. જો તમને ખર્ચ ખબર ન હોય અને તમે એ જ વસ્તુ છે કિંમત ઓછી રાખીને અથવા ઉત્પાદન ઘટાડી અથવા ઉત્પાદન વધારીને એની આવક 800 રૂપિયા છે તો ઘણીવાર તમારે શું આવશે? ખોટ આવશે. એટલે ઉત્પાદક છે અથવા પેઢી છે એને આવક પાછું જાણવા માટે એને જાવક પાછું છે એનો પણ અભ્યાસ કરવો પડશે. પેઢી જે ખર્ચ કરે છે એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ છીએ. જે વસ્તુનું ઉત્પાદન કરે એની પાસે જે ખર્ચ થાય છે એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ છીએ, અને જે વસ્તુનું ઉત્પાદન થયા પછી જે આપણે આવક મળે છે એને આપણે શું કહીએ છીએ? આવક કહીએ છીએ. અને આ આવકમાંથી ઉત્પાદન ખર્ચ બાદ કરતા અને જે આપણને આવક મળે છે એને આપણે નફો કહીએ છીએ. બરાબર? એટલે ખૂબ જ આવક અને ખર્ચના ખ્યાલો છે એનું ખૂબ જ મહત્વ રહેલું છે. હવે આપણે એની વાત કરીએ, આવક અને ખર્ચ છે એના ખ્યાલોનું મહત્વ. ક્યાં ક્યાં આ આવક અને ખર્ચ છે એ મહત્વ ઉપયોગી થાય છે? પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માટે. જ્યારે પેઢી છે, વસ્તુનો ઉત્પાદકનો માલિક છે, એને જ્યારે કિંમત નક્કી કરવી હોય ત્યારે
આવક અને ખર્ચના ખ્યાલો છે એને ખૂબ જ મહત્વના છે. આપણે અહીં વાત કરીએ ભાઈ, એક કિલો પેંડા બનાવવા હોય તો એની માટે 200 રૂપિયાનો ખર્ચ થાય છે. 200 દૂધ છે, માવો છે, ગેસ છે, બધો ગણતરી કરી તો કેટલા રૂપિયાનો ખર્ચ થાય? 200 રૂપિયાનો થાય છે. હવે આ જ 200 રૂપિયા પેંડા એક કિલો બનાવ્યા છે, જ્યારે આપણે એને બજારમાં વેચવા છે તો કેટલી કિંમત રાખશું આપણે? 200થી ઓછી કિંમત આપણે રાખતા નથી. શા માટે? કે 200 રૂપિયા તો એમાં આપણે ખર્ચ કર્યો છે, તો આપણે જે નફાને ધ્યાનમાં રાખીને એક કિલો પેંડાની કિંમત આપણે 250 રૂપિયા રાખીએ છીએ, ત્યારે આપણે 50 રૂપિયા શું મળે છે? નફો મળે છે. તો અહીં કિંમત કેટલી નક્કી થાય? 250 રૂપિયા. શેના આધારે? તમને ખર્ચ ખબર હશે તો જ એના આધારે તમને શું થશે? આવકની ખબર પડશે, અને આવક અને ખર્ચના ખ્યાલ પરથી જ તમને નફાની ખબર પડે છે. એટલે જ્યારે વસ્તુની કિંમત નક્કી કરવી હોય, કોઈ પણ ઉત્પાદક હોય, કોઈ કંપનીનો માલિક હોય અથવા કોઈ નાનો એકમ ચલાવતો વ્યક્તિ હોય, એને જ્યારે બજારમાં વસ્તુ વેચવા માટે મૂકે છે ત્યારે એને પોતાના ખર્ચને ધ્યાનમાં રાખીને, એની આવકને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી થતી હોય છે. તો પેઢીને પોતાની વસ્તુની કિંમત છે એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે અથવા એને મદદ મળે છે. બીજો છે, પેઢીને પોતાનો મહત્તમ નફો. શું? મહત્તમ નફો કરવામાં માર્ગદર્શન મળે છે. મહત્તમ એટલે વધારે. કોઈ પણ ઉત્પાદક હોય અથવા પેઢી હોય, એનો હેતુ શું હોય છે? કે આપણે વધારેમાં વધારે નફો મેળવીએ. અને વધારે વધારે નફો ક્યારે મળશે? કે એ પેઢી ઓછામાં ઓછો ખર્ચ કરશે અને વધુમાં વધુ વસ્તુનું ઉત્પાદન કરશે અને વધુમાં વધુ વસ્તુનું વેચાણ કરશે, ત્યારે જ પેઢીને શું મળશે? મહત્તમ નફો મળે. હવે મહત્તમ નફો મેળવવા માટે એ શું કરશે? કે નવી ટેકનોલોજી લાવશે, જેમાં ખર્ચ કેવો આવશે? ઓછો આવશે. નવી ટેકનોલોજીથી વધારે ઉત્પાદન થશે, વધારે ઉત્પાદન થતાં વધારે વેચાણ થશે, અને વધારે વેચાણ થતાં એને નફો કેવો મળશે? વધુ મળશે. તો પેઢીને વધારે વધારે નફો ક્યાં મળશે એ જાણવા માટે ખર્ચ અને આવકના ખ્યાલો ઉપયોગી છે. જો ખર્ચ જ વધારે આવશે, જૂની પદ્ધતિ છે, જૂના યંત્ર છે, નવું કોઈ અપનાવ્યું નથી, તો ખર્ચ વધુ આવશે. ખર્ચ વધુ આવતા ઉત્પાદન ઘટશે, અને ઉત્પાદન ઘટતા પોતાને નફો કેવો થશે? ઓછો થશે. તો વધારે વધારે નફો મેળવવા માટે આવક અને ખર્ચના ખ્યાલો છે કેવા છે? ખૂબ જ ઉપયોગી છે. કે જો પેઢી જેવું એવી પદ્ધતિ મૂકે, એવા ખર્ચ ઘટાડે, ખર્ચમાં ઘટાડો કરે અથવા એવા સાધનોનો ઉપયોગ કરે જેથી પેઢીને ઓછા સમયની અંદર વધુ સારું ઉત્પાદન થાય, એના માટે આ આવક અને ખર્ચના ખ્યાલો છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે અહીં આપણે વાત કરી મહત્તમ નફાને ધ્યાનમાં સમજવા માટે સીમાંત ખર્ચ ઉપયોગી છે. આપણે આ ખર્ચની ખૂબ જ વાત કરવાની છે. અહીં આપણે જોઈએ સીમાંત ખર્ચ એટલે શું. 10 વસ્તુનું ઉત્પાદન કરવા માટે 100 રૂપિયાનો ખર્ચ થાય છે. હવે આપણે 11 વસ્તુનું ઉત્પાદન કરવું છે. 10 વસ્તુનું ઉત્પાદન કરવા માટે ખર્ચ કેટલો થાય? 100 રૂપિયા થાય. 11 વસ્તુનું ઉત્પાદન કરવા માટે 110 રૂપિયાનો ખર્ચ થાય. તો આ જે વધારાનો 10 રૂપિયાનો ખર્ચ આવ્યો એને આપણે કેવો ખર્ચ કહીએ? સીમાંત ખર્ચ કહીએ છીએ. કે એક જે ખર્ચ છે વસ્તુના ઉત્પાદનમાં એક એકમનો વધારો કરવાથી જે વધારાનો ખર્ચ થાય છે તેને કેવો ખર્ચ કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. જ્યારે પેઢી મહત્તમ નફાને ધ્યાનમાં રાખીને પોતાના ઉત્પાદનમાં એક એકમ અથવા વધારે એકમનો એ શું કરશે? ઉત્પાદન કરશે, અને એ ઉત્પાદન કરવાથી એને પાછળ એક એકમ પાછળ કેટલો ખર્ચ થાય છે તેને શું કહીશું? સીમાંત ખર્ચ કહીશું. વિદ્યાર્થી મિત્રો જોઈજો, એક કે ઉત્પાદન શરૂ હશે, શરૂઆતમાં ખર્ચ વધારે આવશે, પરંતુ જેમ જેમ
ઉત્પાદન શરૂ હશે તેમ તેમ ખર્ચમાં શું થશે? ઘટાડો થશે. જેમ તમે વધુ ઉત્પાદન ખર્ચ્યો એમ ખર્ચ કેવો આવશે? ઓછો આવશે. સીમાંત ખર્ચ કેવો આવશે? ઓછો આવશે. ઉત્પાદન ખર્ચ તો વધે જ છે, તો સીમાંત ખર્ચ એટલે એક એકમનો વધારો કરવાથી વધારે જે ખર્ચ થાય છે એને કેવો ખર્ચ કહેવાય? સીમાંત ખર્ચ કહેવાય. હું એક ઉદાહરણ લઉં કે ધોરણ 11 ની અંદર 30 વિદ્યાર્થી બેઠા છે અને એનો ખર્ચ છે 15,000 આવે છે. એક મહિનાનો ખર્ચ 15,000, એ ઉદાહરણ છે આપણે. હવે આ 30 વિદ્યાર્થીમાંથી આપણે એક વિદ્યાર્થી વધારે 31 વિદ્યાર્થી બેહાડ્યા છે, તો અહીંયા આપણે જે 15,000 ખર્ચશે, 5×15 એક વિદ્યાર્થી દીઠ 500 રૂપિયા જે ખર્ચ આવે છે, એને બદલે 31 વિદ્યાર્થી છે તો એનો 500 રૂપિયા ખર્ચ આવશે નહીં. એનું કારણ શું? કે 30 વિદ્યાર્થી બેસે કે 31 વિદ્યાર્થી બેસે, એની પાસે કોઈ ખર્ચ છે એ વધારાનો કરવો પડતો નથી. તો આવી રીતે ઉત્પાદક છે એ પોતાનો એક એકમમાં વધારો કરીને પોતે શું કરે છે? ઉત્પાદન સારું એવું વધારી શકે છે અને વધારે મહત્તમ નફો મેળવી શકે છે. સીમાંત ખર્ચના ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ થાય છે. સીમાંત ખર્ચ એ પેઢીને વર્તણૂકને શું સમજવામાં મદદરૂપ થાય છે. અહીંયા પેઢી એના વર્તણૂક છે એને સમજે છે. મેં અહીં કીધું ને 30 વિદ્યાર્થી હોય તો 15,000 ખર્ચ આવ્યો છે, તો એક વિદ્યાર્થીનો ખર્ચ કેટલો? 500 રૂપિયા. 31મો વિદ્યાર્થી બેસાડો તો એક વિદ્યાર્થીનો ખર્ચ 500 રૂપિયા આવશે નહીં, 200 રૂપિયા આવશે. 32મો વિદ્યાર્થી બેસાડો તો એ વિદ્યાર્થીનો ખર્ચ કેટલો આવશે? 180 રૂપિયા આવશે. તો સરેરાશ ખર્ચમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. અને આ જ વસ્તુની આવકમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો સીમાંત ખર્ચ જો તમને ખબર હશે, પેઢીને ખબર હશે કે આવી રીતે એક એકમમાં વધારે એકમનો વધારો કરવાથી આપણો ખર્ચ ઘટે છે અને એના દ્વારા આપણે વધારેમાં વધારે ઉત્પાદન કરી શકીએ છીએ અને એમાંથી સારી એવી આવક મેળવી અને સારો એવો નફો પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ખ્યાલ છે એ ક્યારે આવે છે? પેઢીની વર્તણૂકને સમજવા માટે ઉપયોગી છે. પેઢી છે કેટલા સાધનો રોકશે? કેવા સાધનો? ઉત્પાદનના સાધનો. કે ઉત્પાદન કરવા માટે આપણે ક્યાં સાધનો રોકશું જેથી કરીને ખર્ચ ઓછો આવે? દાખલા તરીકે આપણે વાત કરીએ, ભાઈ શા માટેની ખેતી છે એ આસામની અંદર થાય, તો એની ફેક્ટરી ક્યાં આવેલી હશે? આસામની અંદર આવશે. હવે એ જ ફેક્ટરી આપણે ગુજરાતમાં સ્થાપના કરીએ તો એનો ટ્રાવેલિંગ ખર્ચ છે એ કેવો થઈ જશે? વધી જશે. કાચો માલ આસામથી લાવવાનો અને ગુજરાતમાં શા બનાવવી, તો ખર્ચ કેવો થશે? વધુ થશે. પરંતુ એની જ જગ્યાએ જો આસામની જે બગીચાઓ છે શાના ન્યાજ કંપની સ્થાપવામાં આવશે તો ખર્ચ ઓછો આવશે. એટલે અહીંયા ઉત્પાદનના સાધનો છે એ ક્યાં આપણે રોકાણ કરવું છે, કઈ જગ્યાએ આપણે રોકાણ કરશું જેથી આપણને વધારે નફો મળે? કાચો માલ મળી રહે, પાણીની સગવડ હોય, એ માલની ત્યાંનું શું હોય? બજાર હોય, સરળતાથી આપણે માલ છે વેચી શકીએ, અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની વાહનની સગવડ હોય, ત્યાં જ આપણે ઉત્પાદનના સાધનો છે તેનું રોકાણ કરશું. કેટલી રોજગારી આપશે? કે જેમ જેમ આપણે ઉત્પાદનની અંદર વસ્તુનું ઉત્પાદન કરશું, જેમ ખર્ચ વધારે કરશું ઉત્પાદનના સાધનોનું ઉત્પાદન વધારવા માટે, તેમ તેમ રોજગારી વધશે. જો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે આપણે ઉત્પાદનના સાધનો ઘટાડશું અથવા ઉત્પાદન ઘટાડશું તો રોજગારીમાં શું થશે? ઘટાડો થશે. કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયો આવક અને ખર્ચના ખ્યાલો માટે ઉપયોગી છે. ઘણીવાર ઉત્પાદક છે એની પાસે પૈસા નથી હોતા, કંપની શરૂ છે પણ એને વધારાનું એક મશીન રોકવું છે, તો એ રોકાણ શેના આધારે કરશે? પોતાની આવકના આધારે, પોતાના નફાના આધારે. આજે કોઈ એ નામની કંપની છે, એ 3 મશીન વાપરે છે, એને 100મું મશીન શરૂ કરવું છે, કેટલા 100મું મશીન મૂકવું છે, તો 3 મશીનની જે આવક છે એની પાસે જે ખર્ચ છે એમાંથી જે નફો મળે છે એના આધારે એ રોકાણ કરશે. કે ભવિષ્યમાં 3 મશીનમાંથી ધીરે ધીરે આપણને એટલો એટલો વર્ષે આપણને નફો મળે છે,
ત્યારે આ ચોથા મશીનની કિંમત આપણને સુકવાઈ જશે અને ચોથા મશીનનો જો હાલમાં આપણે ઉપયોગ કરશું તો વધારાનું ઉત્પાદન થશે તો એમાંથી આપણને આવક મળશે એટલે ક્યાં રોકાણ કરવું કેટલી રોજગારી આપશે કેટલું ઉત્પાદન થશે વગેરે અંગેના ખ્યાલો છે એ આવક અને ખર્ચ દ્વારા ઉપયોગી થાય છે તમે કોઈ મકાન રાખો છો એ ખર્ચ છે તમારો પણ ભવિષ્યમાં એની આવક તમને મળશે ભવિષ્યમાં એના ભાવ વધે ભવિષ્યમાં તમે એનો ભારે કોઈ આપશો એનાથી જે તમારી આવક વધે છે તો એ નફો મળે છે તો એ રોકાણ કરવા માટે પણ આવક અને ખર્ચના ખ્યાલો ઉપયોગી છે અહીંયા આપ્યો છે નાણાકીય ખર્ચ ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશા સૂચક બને છે આપણે ત્રણ ખ્યાલોની વાત કરવાની છે વૈકલ્પિક ખર્ચ નાણાકીય ખર્ચ અને વાસ્તવિક ખર્ચ નાણાકીય ખર્ચ એટલે શું જે ખર્ચ છે એને નાણામાં સૂકવણી થતી હોય એને આપણે શું કહીએ છીએ નાણાકીય ખર્ચ કહીએ છીએ પેઢીને સંચાલનમાં દિશા સૂચક એટલે દિશા સૂચક એટલે માર્ગદર્શન બને છે તમે કેટલા રૂપિયાનો ખર્ચ કરો છો અને સામે તમારે કેટલા રૂપિયાની આવક આવે છે અને તમને કેટલા રૂપિયાનો નફો મળે છે આ જાણવા માટે પણ આવક અને ખર્ચના ખ્યાલો છે તે ઉપયોગી છે વૈકલ્પિક ખર્ચ આપણે અગાઉના પ્રકરણની અંદર ભણી જશે વૈકલ્પિક ખર્ચ એટલે શું કે ઉત્પાદનના સાધનો છે એ એક કરતાં વધારે ઉપયોગ ધરાવે છે તો આ વૈકલ્પિક ખર્ચ છે એ ઉત્પાદનના સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે તો આ સાધનો છે એને કયા ક્ષેત્રમાં ઉપયોગ કરવાથી વધારેમાં વધારે સારો લાભ લઈ શકાય વધારે વધારે સારો નફો મેળવી શકાય તે સંચાલનકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે અહીંયા આપણે જોઈએ એક ખેતરની જમીન છે એમાં આપણે ખેતી કરવી છે ઉદ્યોગ સ્થાપવો છે સ્કૂલ બનાવવી છે તો આ બધા એના વૈકલ્પિક ઉપયોગો છે ટુકડો જમીનનો એક જ છે પણ એમાં ઘણા બધી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ પણ આપણે એવી પસંદગી કરશું જેનાથી વધારેમાં વધારે શું મળશે નફો મળશે વધારેમાં વધારે એનો ફાયદો થશે ત્યાં જ આપણે ઉત્પાદનના સાધનો છે તેનું રોકાણ કરશું તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આવક અને ખર્ચના ખ્યાલો છે એ ખૂબ જ મહત્વના છે જ્યારે આપણે આપણા ઘરનું આવક અને ખર્ચની સરવૈયું કરશું ત્યારે પણ આ જ ખ્યાલો તમને ઉપયોગી થશે એટલા માટે આ વ્યવહારુ જે આવક અને ખર્ચનું પ્રકરણ છે એ ખાસ આપણા માટે મહત્વનું છે જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો